પાછા ભેગા થઈએ છીએ. ક્રિસમસ માં બધાએ ખૂબ આનંદ કર્યો છે, બરાબર ને? તો વળી પાછું ભણવાનું ચાલુ કરી દેશું આપણે. આજે આપણે પ્રકરણ 13મો ચાલુ કરીએ છીએ, ઘાત અને ખતાંક. બહુ જ સહેલું છે, તમારે પણ ચોપડી ખોલવાની છે, પ્રકરણ જોવાનું છે. ઘાતવાળા દાખલા આપણે આગળ શીખ્યા છીએ એના એ જ, પણ થોડા વધુ કરવાના છે અને એ પણ સાવ સરળ. તો અહીંયા આગળ જે આપણું પ્રકરણ છે ઘાત અને ખાતાંક, એની અંદર આખા પ્રકરણમાં આપણે જે કઈ નિયમો લાગુ પડવાના છે એની માટેની પહેલા સમજ મેળવી લઈએ, જેથી કરીને આગળ જોતા આપણને પ્રકરણ ઘણું સહેલું થઈ પડે, બરાબર? તો અહીંયા આગળ જે હું સમજાવું છું એમાં તમે લોકો ખાસ ધ્યાન આપો. વિગત મેં લખી છે, પછી તમારે એની નોટમાં લખી નાખવાની છે. સૌથી પહેલા છે યાદ રાખવાના મુદ્દામાં કે 3 × 3 × 3 ને ઘાત સ્વરૂપમાં 3 ની 4 ઘાત એમ લખાય છે. સમાન સંખ્યાનો ગુણાકાર કેટલી વાર છે? તો અસમાન સંખ્યા છે 3, એનો ગુણાકાર છે 4 વાર. 1, 2, 3 ને 4. તો એટલે ઘાત સ્વરૂપે આવી રીતે દર્શાવાય છે 3 ની 4 ઘાત. આગળ આવ્યું છે કે 3 ની 4 ઘાતમાં 3 આધાર છે, 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. 3 આધાર છે, 4 ઘાતાંક છે. જે ઉપર લખવામાં આવે છે એને ઘાતાંક કહેવામાં આવે છે. અને એને વંચાય છે કેવી રીતે? તો 3 ની 4 ઘાત એને વંચાય છે. પછીનો પોઈન્ટ છે કે 2 ની 6 ઘાત, આધાર 2 ઘાતાંક 6. 2 ની 6 ઘાત નો અર્થ શું થાય? તમને આપણે કહ્યું છે કે એનો અર્થ શું થયો? કે 2 નો 6 વખત ગુણાકાર છે, જે અહીંયા મૂક્યું છે. 2 નો 6 વખત ગુણાકાર, 1, 2, 3, 4, 5, 6. 2 નો 6 વખત ગુણાકાર કેટલો થાય છે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. વિદ્યાર્થી મિત્રો, ભૂલ ક્યાં આગળ થાય છે? ખાસ અહીંયા આગળ કે ઘણા બાળકો શું કરે છે કે 2 ની 6 ઘાત એટલે 2 નો ઘડિયો 6 સુધી બોલી 2 6 12. પણ અહીંયા આગળ એવું કરવાનું નથી. 2 નો 2 સાથે પછી મળતો જવાબ એનો 2 સાથે એવી રીતે ગુણાકાર ફરી વખત, જેમ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64, આવી રીતે આપણે ગુણાકાર કરતા જવાનું છે. તો 2 ની 6 ઘાત એની કિંમત આપણને મળી 64. આપણને ઘાત અને ઘાતાંકમાં કિંમત શોધવાના પણ દાખલા છે કે કિંમત શોધો. આવી રીતે ઘાત આપ્યું હશે તમને આધાર અને ઘાતાંક, તો એની કિંમત આવી રીતે શોધાય છે. 2 ની 6 ઘાત એટલે 2 નો 6 વખત ગુણાકાર અને એનો ગુણાકારનો જવાબ 64 આવે છે. પછી જો એ અને બી એ 0 સિવાયના પૂર્ણાંકો હોય તથા એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય, તો એમ અને એન પૂર્ણ સંખ્યાઓ છે અને એ અને બી 0 નથી, 0 સિવાયના એટલે કે 0 નથી, તો પહેલું એ ની એમ ઘાત અને એ ની એમ ઘાત આધાર સરખો, બરાબર ધ્યાન રાખજો બાળકો, આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતાંકનો સરવાળો થાય. આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતાંકનો સરવાળો. બીજું છે 7 રીત, એ ની એમ ઘાત ભાગ્યા એ ની એમ ઘાત આધાર સરખો ભાગાકારની નિશાની ઘાતાંકની બાદબાકી થાય. ફરી એક બોલું છું, આધાર સરખો ભાગાકારની નિશાની ઘાતાંકની બાદબાકી લખ્યો.
આજે આપણે આ મુદ્દા સુધીનું રાખીએ છીએ. ફરી મળીશું. આવજો.